ફિલ્મ જોવા, એનું મન કેવું રહેતું હશે? હવે સિનેમાએ નીકળી ગઈ, ઘરની અંદર ટીવી આવી ગઈ, હે, એનું મન કેવું રહેતું હશે? ટીવી વસ્તુ સારી છે, ખરાબ નથી, જોજો પણ સારું જોજો. હું ઘરની અંદર માતા પિતા બાળકો આ બધા ભેગા બેસી અને એની અંદર વેસ્યાઓ થઈ થઈ કાર કરતી હોય અને આવું બધું જોવે, પછી સાધુ પાસે આવીને જો છોકરો અમારો માનતો નથી, અમારું કયું કરતો નથી, ક્યાંથી કરે? ગયા વર્ષે જ ભુજનો એક દાખલો છે. એક બાળકે ઘરની અંદર ઝઘડો થયો, ટીવીની અંદર એવું જોયું, ઘરની અંદર ઝઘડો થયો એટલે એના બાળકે પંખામાં લટકીને ફાંસો ખાધો. ટીવીની અંદર આવું દ્રશ્ય જોયું અને થોડો સમય ગયો કે ન ગયો, અને એના જ ઘરની અંદર એના જ માતા પિતા ઝઘડ્યા અને એટલા હદે ઝઘડ્યા કે સામસામા વાસણના છૂટા ઘા થયા. અને આ 12-13 વર્ષનો બાળક હતો, એને આ દ્રશ્ય જોયું અને વિચાર થયો કે મારા માતા પિતા ઝઘડે, એટલે એ બાળકે ઘરની અંદર બીજા માળે રૂમ હતો, એ રૂમની અંદર જઈ કડી દઈ અને એ બાળકે પોતાની જ માં એની સાડી એ ગળાની અંદર બાંધી ટેબલ ખુરશી રાખીને ઊંચે ચડ્યો અને પંખાની અંદર એ બાળક લટકી ગયો. ગઈ સાલનો દાખલો છે. એનો પરિવાર કોઈ પણ મંદિરે આવતો નહોતો, સંત પાસે આવતો નહોતો, પણ એનું બાજુનું કુટુંબ હતું ને એ સત્સંગી હતું. અને એ સત્સંગી કુટુંબે કહ્યું કે તમે તમારો એકનો એક દીકરો ખોઈ બેઠા, હવે કંઈક સમજો અને સત્સંગ કરો. અને એ પરિવાર હવે મંદિરે આવવા માંડ્યો છે. જોજો ટીવી, મારી ના નથી પણ સારું જોજો, ખરાબ આવતું હોય તો ચેનલ ફરાવી નાખવાનું, કારણ કે પાપ છે એ પેલું આંખમાં આવે છે. આંખમાંથી પાપ હૃદયની અંદર મનની અંદર પ્રવેશ કરે છે અને જીવન બગાડે. જીવન બગડે પછી અંતે આપણો મોક્ષ બગડી જાય છે. ભાગવતના 6મ સ્કંદની કથા એવું કહે છે કે તમારા નેત્ર છે ને એને તમે નિયમમાં રાખજો, જો નેત્ર નિયમમાં નહીં હોય તો તમારી પૂરી કથા થતા વાર નહીં લાગે. સુખદેવજી કહે છે કે હે રાજન, એવામાં તો અજામિલના ગામની અંદર સંતો આવ્યા. અજામિલ કામ પ્રસંગે બાર ગામ ગયેલો હતો. એના પત્ની અને બાળકો ઘરે હતા અને ગામના ચોરે બેઠેલા નવરા લોકો ત્યાં ગામ ગપૂટા કરતા હતા. સંતો ત્યાં જઈ અને કહેલું છે કે ભાઈ, આ ગામની અંદર કોઈ ભગતનું ઘર છે કે નથી? અને મસ્કરા લોકોએ મસ્કરી કરી સંતોની અને કહેલું છે, એવો દેખાય છે ને એ ભગતનું ઘર છે. સંતો ત્યાં ગયેલા છે, ડેલી ખખડાવી. અજામિલના પત્નીએ કમાર ખોલ્યું અને સંતો કહે છે, અમે બાર ગામથી આવીએ છીએ, ભૂખ્યા છીએ, કાંઈ પણ હોય તો અમને આપો. અજામિલના પત્નીએ રસોઈ બનાવી અને સંતોને પ્રેમથી જમાડ્યા અને કહેલું છે કે હે સંતો, હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, આ તો કોઈ દુષ્ટ લોકોએ તમને અમારું ઘર બતાવ્યું છે, બાકી અમારું ઘર ભગતનું ઘર નથી હો. આ તો દુષ્ટ લોકોએ તમારી મસ્કરી કરી છે, આ તો પાપીનું ઘર છે. મારો પતિ બહુ પાપી છે, તમને દેખશે ને તો એ ગાંડો ખાશે, તમને મારવા માટે દોડશે. સંતો કહે છે, બહેન, અમે જેના ઘરનું અન્ન ખાધું છે ને એનું અમે કલ્યાણ કરીએ છીએ, એનો ઉદ્ધાર કરીએ છીએ, ભલે અમને મારે પણ અમને એનો ઉદ્ધાર કરવો છે. અને સંતો ત્યાં જ રહેલા છે. અજામિલ આવ્યો છે, સંતોને જોઈને કહે છે કે આ ભૂલા પડ્યા છો કે શું, નીકળો મારા ઘરમાંથી બારે. સંતો કહે છે, ભાઈ, જો તારા પત્ની અમને ભોજન જમાડ્યું છે, જમીને અમે તૃપ્ત તો થયા, પણ હવે દક્ષિણા તો જોઈએ ને માથે. અજામિલ કહે છે,
આ તો જમવા દીધું એ ભલું થયું માનો, ઉભા થાવ નહીતર હે લાકડાનો છૂટો ઘા આવશે હો. સંતો કહે છે તારે જે કરવું હોય તે કર, પણ અમે તો અહીંથી દક્ષિણા લીધા વિના જવાના નથી. અજામીલ કહે છે પણ આ પાપીનું ઘર છે, કોઈ ભગતનું ઘર નથી અને હું પાપી છું. સંતો કહે છે બસ હો, ભગત કેનારા તો અમને ઘણાય મળે છે પણ હું પાપી છું, હે હું ખરાબ છું એવો કેનારો તો અમને કોઈ નથી મળતો. માટે અજામીલ આજ રાત્રિ તો અમે તારા ઘરે જ રહેશું હો. અને સંતોને ગૌશાળામાં ઉતારો અપાયેલો છે અને સાંજનો સમય થયો છે. સંતોએ અજામીલને બોલાવી અને કહેલું છે કે હે અજામીલ, જેમ કોઈ ડાયો માણસ હોય અને એના હાથની અંદર ચિંતામણી આવે, ચિંતામણી એટલે જે પદાર્થ તમે ચિંતો, જે સંકલ્પ કરો એ તરત હાજર થાય, આવી ચિંતામણી જે માણસના હાથની અંદર આવે અને એ માણસ એ ચિંતામણીને કાગડા ઉડાડવામાં ઘા કરે, એ માણસ ડાયો કહેવાય કે ગાંડો? અજામીલ કહે છે એ તો ગાંડો કહેવાય. તો હે અજામીલ, આવો સરસ મજાનો મનુષ્ય દેહ મળ્યો અને એ મનુષ્ય દેહ વડે તું પાપાચરણ કરે છે તો તું ડાયો કહેવા કે ગાંડો કહેવા? સંતોના આવા વચન સાંભળી અજામીલનું અંતર વિંધાઈ ગયું અને કહે છે કે પ્રભુ હવે હું શું કરું? સંતો કહે છે બીજું કાંઈ નહીં, હવે તું નિયમ ધર્મનું પાલન કર. નહીં નહીં, મારાથી કોઈ નિયમ ન પડે હો. 88 વર્ષની ઉંમર થઈ ગઈ હોય એ બાપાને કહે બાપા ઉપવાસ કરજો, કરી શકે હે? અજામીલ કહે છે મારાથી કોઈ નિયમ ધર્મનું પાલન ન થઈ શકે. સંતો કહે છે તો બસ નિયમનું પાલન ન કરતો કાંઈ નહીં, એટલું વચન તું અમને આપ કે તારા પત્નીના પેટની અંદર જે બાળક છે ને એ બાળકનું તું નારાયણ એવું નામ રાખજે. અજામીલ કહે છે એમાં તમને શું ફાયદો? ફાયદો? સંતો કહે છે કે એ નારાયણ છે ને એ તો અમારા ભગવાનનું નામ છે, તું એનું નામ રાખજે હો. અજામીલ કહે છે એમાં મારા ઘરનાને પૂછવું પડે હો, કારણ કે હવે વેસિયા હોય એના છોકરાનું નામ કેવા હોય? અજામીલ કહે છે મારા ઘરનાને પૂછી આવું. સંતો કહે છે પૂછી આવો. અને અજામીલ એના ઘરનાને કહે છે કે આ સંતો આવ્યા ને એમ કહે છે કે હવે જે બાળક જન્મે એનું નારાયણ એવું નામ રાખજો તો તું સંમત છે? ત્યારે કહે છે કે આટલા નામ મેં મારી ઈચ્છાથી રાખ્યા તો હવે આ છેલ્લું નામ તમારી ઈચ્છાથી રાખીએ. સંતોને કીધું કે એ નામ છે ને અમે રાખીશું. બીજે દિવસે સંતો ત્યાંથી ચાલતા થઈ ગયા છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, સમય ઉપર સમય જતાં અજામીલના ઘરે બાળકનો જન્મ થયો અને નારાયણ એવું નામ રાખવામાં આવ્યું. અને નાનપણની અંદર નાનો બાળક હોય એટલે સહેજે માતા પિતાને ભેદભાવ પ્રેમભાવ બહુ જ હોય એટલે વારે વારે અજામીલ બોલાવે કે એ નારાયણ અહીંયા આવ, અહીંયા આવ. શાસ્ત્રકારો એવું કહે છે કે તમારા છોકરાના નામ સારા રાખજો, ચિંટુ ને પિંટુ ને એવા નામ ન રાખજો, ભગવાનના નામ રાખજો. મોટો થાય ને પછી ચિંટુ દાદા લાગે કેવું, હે પિંટુ દાદા ને લાગે કેવું? એટલે છોકરાના નામ છે એ બધાએ ભગવાન ઉપર રાખજો. દેવજી, કાનજી, માવજી, હે નારાયણ, આવા બધા નામ રાખજો જેથી કરી અને સહેજે સહેજે ભગવત નામ લેવાયો અનુસંધાન રહે. અને આમ કરતા તો અજામીલનો અંતકાળ થયો છે. યમના દૂતો અજામીલને લેવા આવેલા છે કારણ કે પાપ કર્મ એટલા બધા હતા અને તે વખતે અજામીલના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, નારાયણ ધા, નારાયણ ધા, હે નારાયણ આવી જા, નારાયણ આવી જા. પોતાના દીકરાને પોકાર્યો છે પણ આ શબ્દ ગયો છે વૈકુંઠની અંદર. ભગવાન કહે છે મને કોઈ પોકારે છે અને ભગવાન વિષ્ણુના પાર્થ ત્યાં આવી ગયા. અને આ બાજુ યમના દૂતો અજામીલને ગળે ફાંસો રાખી અને જ્યાં લઈ જવાની તૈયારી કરે ત્યાં તો ભગવાન વિષ્ણુના પાર્ષદ આવી અને અજામીલને યમ પાસથી મુક્ત કર્યો છે. યમદૂતો તો આ દ્રશ્ય જોઈ જ રહ્યા
અને યમદૂતો કહે છે તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો? ભગવાનના પાર્થિવો કહે છે તમે કોણ છો? અરે અમે તો યમના દૂતો છીએ, જે માણસ ખરાબ કર્મ કરે, પાપ કર્મ કરે, એ માણસને અમારા સ્વામીની આજ્ઞાથી અમે એને યમપુરીમાં લઈ જઈએ અને એના કર્મ પ્રમાણે અમે દંડ આપીએ. ત્યારે ભગવાનના પાર્થિવો કહે છે કે દૂતો તમને ખબર નથી, અમે ભગવાન વિષ્ણુના પાર્ષદો છીએ, એમ શું કરવા આવ્યા છો? ખબર નથી આને નારાયણ એવા નામનો ઉચ્ચારણ કર્યો એટલા માટે અમે તેડવા આવ્યા છીએ, આના ઉપર અમારો હક છે. યમના દૂતો કહે છે તમારો ક્યાંથી હક હોય? આને આખી જિંદગી પાપા કર્મ કરેલા છે, પાપ કર્મ કરેલું છે, કોઈ સત્કર્મ તો બતાવો એનું. પોતાની પત્નીનો ત્યાગ કર્યો, પોતાના માતા પિતાનો ત્યાગ કર્યો અને ઘરની અંદર વેશ્યાઓ રાખી આના જેવો પતિ પાપી માણસ બીજો કોણ હોય? ભગવાનના દૂતો કહે છે ખબર નથી, ભગવાનના નામની અંદર કેટલી શક્તિ છે. જીવાત્માએ ગમે તેટલા પાપ કરેલા હોય પણ અંત વખત એકવાર જો ભગવાનનું નામ બોલે તો એના બધા પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય છે, ખબર નથી? યમના દૂતો કહે છે ઉભારો ઉભાર્યો, આને ક્યાં ભગવાનનું નામ લીધું એ? હે, એને તો એના છોકરાનું નામ લીધું એ. ભગવાનના પાર્ષદો કહે છે અમે ઈ ન જાણીએ હો, આ અજામીલે એના છોકરાનું નામ રાખ્યું ભગવાનનું અને એના છોકરાને યાદ કર્યો તો એ છોકરાનું નામ તો 4-5 વર્ષ થયા હશે, પણ અમારા સ્વામી જે છે ને ભગવાન એનું નારાયણ નામ તો અનાદિનું છે હો, માટે આ જીવાત્મા ઉપર અમારો અધિકાર છે હો, ખબરદાર જો તમે એને હાથ અડ્યા છો ને મૂકશું નહીં હો અમે. ભગવાનના પાર્ષદો અને યમદૂતનો સામસામો ઝઘડો થયો અને એમાં ભગવાનના પાર્ષદોનો વિજય થયો છે. ભગવાનના પાર્ષદો કહે છે કે હે યમના દૂતો, હજી તમને ભગવાનના નામનો મહિમા જાણતા નથી કે જીવાત્મા એકવાર જો નામ લે તો એના તમામ પાપ છે ને એ બધા બળીને ભસ્મ થઈ જાય. કેવી રીતે? તો જેમ વીજળીના તારની અંદર કરંટ શક્તિ રહેલી છે, હવે તમે જાણે અડો કે અજાણે અડો તો વીજળીનો તારની અંદર કરંટ શક્તિ છે એ તમને ધક્કો લગાડશે. નાનો બાળક અડે કે મોટો માણસ અડે પણ વીજળીના તારને અડે એટલે એને ચોટ તો અવશ્ય લાગે ને લાગે જ. ઝેર એની અંદર મારણ શક્તિ છે, એ ગમે તે માણસ ઝેર થાય તો એને મરવું પડે ને મરવું જ પડે. અમૃતની અંદર તારણ શક્તિ છે, જે કોઈ અમૃત પીવે એ અમર બની જાય ને બની જ જાય. અને જે કોઈ માણસ ગંગાની અંદર સ્નાન કરે તો ગંગાની અંદર તારક શક્તિ છે તો એ અવશ્ય તરી જાય. ભગવાનના પાર્ષદો કહે છે કે જેમ ઝેરની અંદર મારણ શક્તિ છે, જો માણસ ઝેર ખાય તો અવશ્ય મરી જાય, એમ ભગવાનના નામની અંદર તારણ શક્તિ છે. જીવાત્માએ ગમે તેવા પાપ કરેલા હોય અને એકવાર જો ભગવાનનું નામ લે તો એના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે, માટે આ જીવાત્મા ઉપર તમારો અધિકાર નથી, અમારો અધિકાર છે. ને યમના દૂતોને ત્યાંથી ભગાડ્યા છે અને અજામીલે આ દ્રશ્ય જોયું છે. અજામીલને વિચાર થયો, અરે હું કેવો ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતો પણ હું મારો ધર્મ ભોઈ બેઠો. અજામીલે આ બધું દ્રશ્ય જોયું છે અને અજામીલે ભગવાનના પાર્ષદોને ચરણની અંદર મસ્તક નમાવ્યું. પાર્ષદો અદૃશ્ય થઈ ગયા છે ત્યાંથી અને અજામીલે આ બધું જોયું હતું એટલે અજામીલના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ઉત્પન્ન થઈ અને પોતાના પાપોને યાદ કરી અને અજામીલને ખૂબ પશ્ચાતાપ થયો છે કે અરે રે મારા જેવો અધર્મ